गारियाधार તાલુકાના રતનવાવ ગામે ગૌચરણની જગ્યા પર દબાણ થયેલ હોવાને ગ્રામજનો દ્વારા ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં। ગારિયાધાર તાલુકાના રતનવાવ ગામે અનેક વર્ષોથી રતનવાવ ગામની ગૌચર જમીનને પાંચ ટોબરાના ભૂ માફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો કરવામાં આવ્યો છે। આ બાબતે અનેક વખત રતનવાવના ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે સરપંચ દ્વારા ગૌચરણની જગ્યા પર આવેલ મંદિરને તોડી ત્યાં પણ કબજો કરવાનો ઈરાદો હોય જેને લઈ ગામના લોકોએ દબાણ હટાવવા બાબતે નારા લગાવી વિરોધ કર્યો હતો। આ અવસર મુદ્દે અમે અવારનવાર આવેદનો દીધેલા છે, આવેદનો બહુ દીધા અમે, પાંચ વાળાથી આવેદનો કામ કર્યું છે અમે આવેદનો દેવાનું, પણ માલધારીઓનો અવાજ કોઈ સાંભળતું નથી અને આવેદનો દઈ દઈને હવે અમે થાકી ગયા છીએ, હવે અમારે કાંઈ આવેદનો દેવાય નથી। અને આજે તો અમે ધમકી સમજો તો ધમકી અને સિમકી સમજો તો સિમકી જે સમજો એ, હવે અમારું ગૌસર શું કરવામાં નહીં આવે તો ગુજરાત માલધારી સેના અત્યારે ગામડે ગામ અને આખા ગુજરાતમાં અમારી ગુજરાત માલધારી સેના ચાલુ છે અને બીજે અમે આવેદનો દીધા છે, 135 આવેદનો અમે દીધા હતા। એવા અમે દરેક ગારિયાધાર તાલુકાના ગામડાના દરેક ગામમાં દબાણ છે, કોઈ ગામમાં દબાણ નથી એ વાત ખોટી છે। અને આ લોકો તંત્ર એમ કહે છે કે પંચાયતની પાસે માહિતી મંગાવે અને સરપંચ એમ કહી દે કે ભાઈ અમારા ગામમાં દબાણ થયેલું નથી, તો તંત્ર એમ કહે કે ભાઈ દબાણ નથી થયું એમ નહીં, તો આપણે રોડે ઉભા રહીને જવું કે રોડના ખાંભા ખેતરની અંદર દેખાય છે કે નથી દેખાતા, તંત્રને નથી દેખાતા અને સરકારે નથી દેખાતા। સરકારે કાયદા તો ઘણા બનાવ્યા, બહુ અવસર મુદ્દે લાટ બનાવ્યા, મોટા મોટા હોર્ડિંગ મેકી દીધા છે, પણ આજની તારીખમાં એનો ક્યારેય અમલ થયો નથી। કાયદા બનાવવા જરૂરી નથી, અમલ કરવો જરૂરી। આજ રોજ રતનવાવ ગામની રિવાજવાળી જગ્યા ઉપર તારીખ 3/8/2021 રોજ આ જગ્યા ઉપર ભૂમાફે જે કાંઈ દબાણ કરેલું હોય એ ભૂમાફેના નામ જો હું કહું છું કે હું રતનવાવ ગામનો માજી સરપંચ બાબુભાઈ પરસોત્તમભાઈ નાવળિયા અને હું 1995માં થી 2000 સુધી સરપંચની ટમમાં મેં આ મનોરામજીને 3 વખત પાળો હટાવતો બંધ રખાવેલો હતો। ત્યાર પછીની ટમમાં જે જે સરપંચો બદલાતા હોય અને એ સરપંચોએ કોઈ ધ્યાન દીધું નહીં અને આગળ આગળ રોડને અડી ગયા અને લગભગ અંદાજે 7-5 વીઘાનો અને હાજર જે 66 કેવીનો પોલ ઊભો છે એ પોલ પડતરમાં હતો કે જે સરકારી ગૌસર ગણાય છે અને એના પોતાના ભાઈ સરપંચ અશોક હોય તો આ અશોકભાઈ સરપંચના હું અધિકારો છે એ એમને ખબર નથી। જેમ સરપંચના અધિકારો એવા હોય છે કે ગામતળની અંદર દબાણ હોય તો એ હટાવી શકે ને, બાકી સીમતળમાં રેવન્યુમાં કોઈ હટાવી શકતો નથી। કાયદામ જોગણી જેવા કે કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી આ રેવન્યુમાં સત્તા પૂરી હોય એ લોકો જ કાંઈ પણ નોટિસ કે અરજી આપી શકે છે, બાકી સરપંચનો અધિકાર નથી। અને જે અમારું ગૌચર હાલના તબક્કે 258-59 પૈકીનું લગભગ અંદાજે 10 ફૂટ વીઘા જેવી જગ્યા આ ભૂમાફે રોકેલી હોય અને સત્વરે આ કઢાવવા અમે સરકારશ્રીને અનેક વાર અને લેખિતમાં આપેલું હોય છતાં આજની સુધી આનો કોઈ નિરાકરણ આવેલ નથી અને હવે પછી જો આ નિરાકરણ નહીં આવે તો આના માટે અમારે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો હોય છે।